સરસ મજાનું આપણું મંદિર સાફ થઈ ગયું છે અને માતાજી અને આપણે કાલ જો નવા હાર ને ચુંદડી ને બધું લાવ્યા હતા એ બધું ચડાવી દીધું છે અને કાનુડાને જો મસ્ત મજાના નવા નવા યલો કલરના વાઘા પહેરાવી દીધા છે. આપણે જો સફરજન સફરજન ખાઈ છે ભાઈ એપલ એટલે બહુ પણ એપલ વાળા પણ એપલ બે અલગ કહેવાય એપલ એટલે સફરજન સફરજન એટલે એપલ. મહેમાન આવ્યા છે મોટા મહેમાન આવ્યા છે અમારે બેન ને એ આવ્યા છે અને આપણે મોટા ભાઈ ચા બનાવવા ગયા છે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. કેમ છો બધા? આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે માતાજીનું પહેલું નોરતું એટલે સરસ મજાનું આપણું મંદિર સાફ થઈ ગયું છે અને માતાજી અને આપણે કાલ જો નવા હાર ને ચુંદડી ને બધું લાવ્યા હતા એ બધું ચડાવી દીધું છે અને કાનુડાને જો મસ્ત મજાના નવા નવા યલો કલરના વાઘા પહેરાવી દીધા છે. હજી આપણા કાનુડાએ કોઈ દિવસ યલો કલરના વાઘા નથી પહેર્યા. આજે આપણે યલો કલર ના વાઘા પહેરાવ્યા છે અને કેવા સરસ આપણો લાલો લાગે છે જુઓ. ભરત જો આસો પાલવ ના તોરણ ને લીંબુ ભરત થી જ્ઞાન જ બાંધવાનું આગળ બાંધવાનું ક્યાં ઓલ પાનો લે હા બીજું છે તો એક મંદિરે બાંધ્યો ના મંદિરે તો આપણે માતાજીને ધૂપ કરી દીધો છે. આપણે ગામડે તોલું ધૂપ્યું હોય બટ આ આપણે ક્યાં ધૂપ્યું કરવું એટલે આપણે જો આ રીતના તૈયાર ધૂપ થાય ને એવી સરસ મજાની અગરબત્તીને એ લઈ લીધું હતું કાલ એટલે સરસ મજાનું માતાજીને આપણે ઘરે ધૂપ થઈએ. જો આપણે માતાજીને આરતી બારતી કરી નાખી છે સવાર સવારમાં આરતી કરી નાખી હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. મેડમજી શું કરે છે? મેડમ મેડમ જે પાખરી બનાવે છે કેમ કે સવારનો નાસ્તો આપણે બાકી છે કેમ કે હજી આપણે માતાજીને આરતી બારતી કરીને કમ્પ્લીટ થયા છે. ચાલો થોડી વારમાં મળીએ આપણે. ગરમી બહુ થાય હો ભાઈ. તો જો આપણે નાસ્તો પાણી કરી લીધું છે. આપણે કઈ નાસ્તો કર્યા નહોતા ઘરે તે નાસ્તો કર્યો છે. આપણે જો સફરજન ખાય છે ભાઈ એપલ એટલે બહુ પણ એપલ વાળા પણ એપલ બે અલગ કહેવાય એપલ એટલે સફરજન સફરજન એટલે એપલ. બોલવામાં બે અલગ અલગ કહેવાય ને એપલ બી ફોર સફરજન. તો જો આપણે નાસ્તો પાણી થઈ ગયા છે અને આને નાસ્તો પાણી કંઈ કર્યું નહોતું એટલે એ સફરજન ખાય છે અને મારે થોડુંક છે કામ તો હું મારા કામે જઈ આવું અને મેડમજી એના કામે જઈ આવે. તારે કપડાં બપડા ધોવાના હોય તો ધોઈ બોઈ નાખ. બીજું કાંઈ કામકાજ બાકી હોય તું એ પતાવી લે અને હું મારું કામ પતાવી લઉં. શિવ માતાજી આજે લગભગ બે કલાક તો મારી એમ જ વહી ગયા આજે. તો ચાલો પછી મળીએ કામ પતાવીએ. તું ખાઈ લે એપલ હો બકાની રાતે આપણે જાંબો ઘરે આવી ગયા અને આપણે મેડમજી શેટી ઉપર તૈયાર બેઠા છે મારી વાટે કે મારે મારા ઘરવાળો ક્યારે આવે ક્યારે મને બહાર લઈ જાય ક્યારે બહાર લઈ જાય. આજે પેલું નોરતું છે આપણે નોરતા કઈ જાતા તો જ્ઞાત રમવા તો નથી જવાનું આમ કઈ ગરો જાતો મારવા કઈ લઈ જાઓ લઈ જઈ. તો આપણે આજે આવ્યા છીએ અને થોડું ખાઈ પીન પછી અને બહાર આટો મારવા લઈ જઈએ બરાબર ને. અમારા મેડમજી રસે બસે બનાવી નાખે આપણે એને આટો મારવા લઈ જઈએ. એને રસોઈ આજ બનાવવામાં અમારા ભગવાને કંટાળો આવે છે કેમ કે મને કેટલા વાગે
નાસ્તો પાણી કર્યો ફટાફટ ભાગી ગયો હતો અને આપણે વ્લોગ શૂટ નહોતો થયો એટલે ફટાફટ જમીન ભાગી ગયા બે દિવસ થી બંક માર્યું છે તું એક વાર ઉપાડી હું કરવું તમે કરો એક વાર સાથે નો લઈ એકો હવે કંટાળા વાળી ઉભી થાય હાલ જયારે હું જોબ કરતી હતી અને આ ફૂલ ડે જોબ કરતા થાય એવી અમારી પાસે ટાઈમ નતો રે તો મારે જોબ માં મોર્નિંગ માં 8 વાગે પોગવું પડે એમ હતું અને રાત્રે હું 8 વાગે આવતી આવીને રસોઈ બનાવી નો બનાવી રેડી થતા આમ તેમ શું કહેવાય અને સવારમાં કેવા પગ દુખતા હોય તો જાગી જવું પડે ત્યારે એમ થતું કાશ ઘરે ઘરે હોઈએ તો કેવા એન્જોયથી આપણે રેડી થઈએ એન્જોયથી રમીએ કે નિરાતે સવાર સુધી સૂઈ શકીએ મોડે સુધી અને હવે કેવું થયું જોબ બોબનું મારે ટેન્શન નથી ને એને કાંઈ રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ જવું પડે એવું ટેન્શન નથી તે હવે જતા બંધ થઈ ગયા તો જવા હવે જવાનો ટાઈમ નથી રહેતો આપણે જઈએ જ તે 2 વર્ષથી આપણું ગ્રુપ નથી જતું એમાં આપણે નથી જતા કઈ વાંધો નહી આવતા વર્ષે આપણે આવતા વર્ષે આપણે એકાદ નવું ગ્રુપ હવે આવતા વર્ષે વાત આ આપણા કોઈ ફ્રેન્ડ છે ને આપણને એકાદું સારું ગ્રુપ ગોતી દે ને આવતા વર્ષ તો આપણે જઈશું આવતા વર્ષે બરાબર ફેમિલી ગ્રુપ હોય ને એવું ફેમિલી ગ્રુપમાં દાદી દાદા ની બધા હોય થોડા રમ દાદી દાદા નહીં બધા આમ ફેમિલી ટાઈપ હોય ને બધા કપલ ને વ્યવસ્થિત ને ફૂલ ફાસ્ટ ટીવી મૂક્યો ને આપણે આયા નવરાત્રી ચાલુ એવું કરીએ હાલો એમ કરીએ હા કા આલા સડતી દીને હે મેડમ ને અમાર મેડમ કે આજ આજ મને આળા ચડે છે એટલે ખાલી ભાખરી બનાવવાની છે જો જો ઈ વેવણું મન નો નો મારી એક ને એટલે ન્યા પસાડ્યો વેવણું જો એવું છે દે શક્તિ હોય ઓકે તો ચાલ હું દૂધ લેતો આવું બરાબર તો જો હવે આપણે જઈએ છીએ મોટાભાઈના ઘરે આપણે થઈ ગયા છીએ રેડી મેડમજી રેડી થઈ ગયા છે તો જો આપણે ઘરે લઈ આવી ગયા છીએ મોટાભાઈના ઘરે અને અમારે આ મહેમાન આવ્યા છે મોટા મહેમાન આવ્યા છે અમારે બેન ને એ આવ્યા છે તો અને આપણે મોટાભાઈ ચા બનાવવા ગયા છે અને દીગુભાઈ શું કરે છે ફોન જોતો બટા દાન નહીં ફોન જોતો એ ફોન આપ એ ફોન આપ છોકરાને ફોન ના કાઢે તો જો અમારે મોટા ભાઈ સા બનાવે છે હાય હાય હાલો ચા પીવા તમે લોકો બધા
હાલો બધા જો ભરત ના ફ્રેન્ડ નહી પેલા આપણા ઘરે આવ્યા હતા અને પછી ત્યાંથી આપણે બધા વિજયભાઈ ને ગયા. બટ આપણે વાતોમાં એટલા મશગુલ હતા ને તે બ્લોક ને એવું કઈ શૂટ નહોતું. વિજયભાઈ ત્યાં જઈને આપણને યાદ આવ્યું તો શૂટ કરી લીધું. હવે આપણે પાછા જો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આજે ફાઈક લે ફાઈટક ખુલ્લું છે ભરત હે. અને મેં ભરત ને કીધું મને કઈક બહાર લઈ જાજો, જો આવો આટો મરાઈ આવ્યા એ મફત માં, કઈ ખર્ચો ન થાય ને કઈ ઉપાદી કઈ ટેન્શન નહીં. આટાનો આટો મરાઈ ગયો, કોઈ જાતનો ખર્ચો નહીં, ફ્રી માં આટો મારી દીધો મેં. કઈ વાંધો નહીં, કાલે હું આવું નહીં કરું બરાબર છે. ઓકે ઓકે. અત્યારે પણ ગયા ને આપણે થાકી ગયા છે. અરે મૂવી ચડાવીએ કાકા. ઓય આય હવે મૂવી ન ચડાવું ઓ ભાઈ. કેટલા વાગ્યા તું જો મહાબંધિત મેલ આવતો હશે. છોટું બે વાર સુસુ કરી ગયો એવું છે. મારે બદલાવું છોટું સુસુ કરી ગયો. હા તો હાલો ફ્રેશ થઈ જાય તો. હા સુપર. બહુ ગરમી બહુ થાય છે. અને આપ જો તને કહું ફ્રેશ થવા જ મારે જવું છે. અને આપણે વ્લોગને આ આપી દઈએ. હું બી થઈ જા એમ ને. માફી દે કંઈ બાપડા ફેન એમ નથી કહેતા કે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. જય ભવાની. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.